તો મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? આશા કરશું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો અત્યારે આપણે સવારમાં મિત્રો ઉઠીને પી રહ્યા છે ઘરમાં ગરમ ચાય. તો 5 કટિંગ મોકલાવું મારા વાલા. હવા ઉઠાન મેળામાં બહુ મજા આવે ને. બૂમ પાડા બૂમ. આવો તો મોજ આવી જાય ને. તો પબ્લિક ના શું કેવું હોય? પબ્લિક ના કહીએ કે ઉઠાન મેળામાં આવો, મેળો મારવો બસ. તો મિત્રો તમે આ સામાન જોઈ શકો છો મિત્રો, 30 રૂપિયામાં એક અને મિત્રો 50 રૂપિયામાં બે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ઊંટ પણ મિત્રો આવી ગયા છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો આપણે રાત્રે વૌઠામાં રોકાયા હતા. મિત્રો અહીંયા તમારે રોકાવા માટે વૌઠાની જે નગરપાલિકા દ્વારા જે મિત્રો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં મિત્રો તમે આરામથી રોકાઈ શકો છો. અને મિત્રો અહીંયા જે બળિયાદેવનું મંદિર આવેલું છે મિત્રો, તેની મિત્રો બાજુમાં જ મિત્રો એક સેવા કેમ્પ ચાલે છે જ્યાં મિત્રો તમને કઢી અને ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે. ત્યાં પણ મિત્રો તમે રોકાઈ શકો છો. તો મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? આશા કરશું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો અત્યારે આપણે સવારમાં મિત્રો ઉઠીને પી રહ્યા છે ઘરમાં ગરમ ચાય. તો 5 કટિંગ મોકલાવું મારા વાલા. ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો સવારમાં મિત્રો તમે વૌઠાના મેળાનો તમે માહોલ જોઈ શકો છો. મિત્રો બધા અહીંયા મિત્રો તૈયાર થવા જઈ રહ્યા છે. કોઈ નાહવા જઈ રહ્યું છે તો કોઈ મિત્રો બ્રશ કરી રહી છે. તો મિત્રો અત્યારે અહીંયા કોઈ નથી, પણ હવે જેમ જેમ મિત્રો દિવસ થશે તેમ તેમ મિત્રો અહીંયા મેળામાં લોકોનો વધારો થશે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ સપ્ત સંગમ તીર્થ, જ્યાં મિત્રો 7 નદીઓનો પાણીનો સંગમ થાય છે ત્યાં સવારમાં. તો મિત્રો તમે જોઈ શકો છો ધંધા રોજગારી વાળા મિત્રો સવારમાં તેમના ધંધાની દુકાનો મિત્રો તૈયાર કરી રહ્યા છે. અને ઘણા મિત્રો ચાની ચુસ્કીઓ પણ સવારમાં લઈ રહ્યા છે. તો મિત્રો તમે આ ટેન્ટ જોઈ શકો છો જે મિત્રો પરિવાર સાથે મિત્રો જે અહીંયા રોકાવા માટે આવેલા છે. હું મજામાં. કયું તંબુ તમારો? હું ચાલો વૌઠાન મેળામાં બહુ મજા આવે ને. બૂમ પાડા બૂમ. આવો તો મોજ આવી જાય ને. તો પબ્લિક ના શું કેવું હોય? પબ્લિક ના કહીએ કે વૌઠાન મેળામાં આવો, મેળો મારવો. અચ્છા ઠીક હે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો ઊંટ પણ મિત્રો વૌઠાના મેળામાં આવી ગયા છે. તો મિત્રો જો તમે ખરીદી કરવા માંગતા હોય તો આજે જ પહોંચી જાઓ મિત્રો વૌઠાના મેળામાં. તો મિત્રો પહેલા દિવસે આ ઊંટ નતા આવ્યા, પણ આજે છે મિત્રો મેળાનો બીજો દિવસ એટલે મિત્રો અહીંયા ઊંટ પણ આવી ગયા છે. તો જે મિત્રો ઊંટની ખરીદી કરવા માંગતા હોય તે મિત્રો અહીંયા આવી શકે છે. જોઈ શકો છો મિત્રો અહીંયા 3 ઊંટ છે, આગળ 2 છે, આ બાજુ પણ છે. તો મિત્રો વૌઠાના મેળામાં આ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એટલે કે મિત્રો આ ઊંટ અને ગધેડાનું બજાર. આ બજાર મિત્રો જ્યાં તંબુ બાંધીને લોકો રોકાય છે તેની જસ્ટ ડાબી બાજુ જ મિત્રો આવેલ છે આ ઊંટનું વેચાણ કેન્દ્ર. તો મિત્રો આપણે સવારમાં મિત્રો હવે ડ્રોન શોટ લેવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો સારું લોકેશન મિત્રો આપણે હવે શોધી રહ્યા છીએ. તો મિત્રો નદીના નીચે જઈને મિત્રો આપણે ડ્રોન શોટ લઈએ અને ફોટા પણ એક બે લેવાના છે. તો મિત્રો થંબનેલ માટે. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઉત્તરાયણ પણ આવી ગઈ છે બાળકોને. હું કેવું છોટું, ઉત્તરાયણ આવી જઈ ને?
અરે ઉત્તરાયણ તો આવા દેવા, પતંગ ચકાવવાના ચાલુ થઈ ગયા છે. તો મિત્રો અહીંયા લોકો આ મેળામાં મિત્રો લોકો આનંદ માટે આવતા હોય છે, એટલે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દરેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. હું કાકા મજામાં. કાકો બોલતા નહી. તો મિત્રો સવાર સવારનો માહોલ છે તમે અહીંયા જોઈ શકો છો. અને મિત્રો આ પગ તો મિત્રો સવાર સવારનો ટાઈમ છે અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પ્રકૃતિના ખોળે મિત્રો ભરાતો આ વઉઠાનો મેળો. તો ફાઇનલી મિત્રો આપણે ડ્રોન શોટ લઈને હવે મિત્રો આપણે મેળાની તરફ જઈ રહ્યા છીએ. સવાર સવારમાં મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઉત્તરાયણ નો માહોલ આવી ગયો છે મિત્રો મેળામાં. તો મિત્રો અહીંયા તમને તો સવાર સવારમાં મિત્રો વાગી રહ્યા છે વઉઠાના મેળામાં જોરદાર ગીત. તો મિત્રો તમે આ સામાન જોઈ શકો છો મિત્રો 30 રૂપિયામાં એક અને મિત્રો 50 રૂપિયામાં બે. કોઈ પણ વસ્તુ તમે ખરીદો મિત્રો મતલબ એક લેશો તો 30 રૂપિયા, બે લેશો તો 50 રૂપિયા. એમ છે. તો મિત્રો વઉઠાના મેળામાં ખરીદી કરવા માટે જલ્દી જ પહોંચી જાઓ. જોજો પડી ના જાય હા ડબ્બા. તો મિત્રો ફાઇનલી આપણે હવે વઉઠાના મેળામાં મિત્રો આપણે ફરી લીધું ને મિત્રો આપણે દિવસનો પણ વિડીયો બનાવી દીધો, નાઇટનો પણ બનાવી દીધો ને મિત્રો સવારે દિવસનો વિડીયો બનાવીને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો મિત્રો આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવશે. જો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દેજો. મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય હિન્દ.